નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ઈ કેવાયસી માટે સારા સમાચાર આવ્યા છે. મિત્રો, તમે જ્યાં જોવો ત્યાં રેશન કાર્ડ ઈ કેવાયસીના સમાચાર તમને મળતા જ હોય છે, અને જ્યાં જોવો ત્યાં રેશન કાર્ડ ઈ કેવાયસીની વાતો જ થતી હોય છે. તો મિત્રો, રેશન કાર્ડ ઈ કેવાયસી માટે મિત્રો તારીખ લંબાવવામાં આવી છે. તો મિત્રો, છેલ્લી તારીખ શું છે, કઈ તારીખ આવી છે, તો મિત્રો તમામ આ માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે. અને મિત્રો, રેશન કાર્ડ ઈ કેવાયસી તમારે કઈ રીતે કરવાનું છે તે હું પણ તમને બતાવીશ કે રેશન કાર્ડ ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે, ક્યાં તમારે જવાનું છે કે ક્યાં નથી જવાનું, અને મિત્રો રેશન કાર્ડ ઈ કેવાયસી તમારે કઈ રીતે કરવાનું છે, તો સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાની છે. તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. ત્યારે મિત્રો, રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું એ ફરજિયાત બન્યું છે. જે કોઈ પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે તે રેશન કાર્ડનો ઉપયોગ કરે છે, તો મિત્રો તેમને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાનું રહે છે. તો મિત્રો, અત્યારે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી જેમને પણ બાકી હોય તેમને પણ જલ્દી કરાવી લેવું, કેમ કે તેમના માટે પણ સારા સમાચાર આવ્યા છે અને હજુ સુધી તારીખ લંબાવવામાં આવી છે. મિત્રો, સરકાર આ જે અત્યાર સુધી હજી નથી થઈ રહ્યા એટલા માટે તારીખ લંબાવતા જાય છે, એટલા માટે રેશન કાર્ડની જે આ તારીખ કેવાયસીની છે તે લંબાવવામાં આવી છે. ત્યારે મિત્રો, રેશન કાર્ડની અંદર જે આ ઈ કેવાયસી કરવું, કઈ રીતે કરવું, તેની મિત્રો જે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, મિત્રો તેની સંપૂર્ણ માહિતી મિત્રો મેં અગાઉ પણ વિડીયો અપલોડ કરેલો છે, તેમાં પણ મેં સંપૂર્ણ માહિતી આપેલી છે. તો પણ મિત્રો, અત્યારે હું તમને આ વિડીયોમાં પણ તમને બતાવીશ કે કઈ રીતે તેમની પ્રોસેસ કરવાની છે. ત્યારે મિત્રો, રેશન કાર્ડ એક એવું પ્રકારનું કાર્ડ છે જે જરૂરિયાતમંદ જે આ ગરીબ લોકો માટે જેમને સસ્તા ભાવે અનાજ આપતું એક કાર્ડ છે. જ્યારે સરકાર દ્વારા આની અગાઉ પણ કેવાયસી કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી, તેમ છતાં મિત્રો ઘણા લોકોએ નથી કર્યા અને ઘણા લોકોએ કરી નાખ્યા છે. તો મિત્રો, તમને પણ એમ થતું હશે કે સરકાર દ્વારા ઈ કેવાયસી શા માટે કરવામાં કહેવામાં આવી રહ્યું છે. તો મિત્રો, ઈ કેવાયસી તમે નહીં કરો તો શું થશે, તેમની મિત્રો પણ વાત તમને જણાવી દઉં. તો મિત્રો, ઈ કેવાયસી કરવાથી જે પણ રેશન કાર્ડની અંદર વધારાના નામ હશે તેમનું ઈ કેવાયસી નહીં થાય, અને જે કોઈ લોકો મૃત્યુ પામેલા હોય અને તેમના દ્વારા અનાજ મળતા હોય અને તે પણ તેમનો લાભ ઉઠાવતા હોય, તો ઈ કેવાયસી દ્વારા આ તમામ પ્રકારના જે વધારાના નામો છે તેમાં ઘટાડો થઈ શકે છે. એટલા માટે આ સરકાર ઈ કેવાયસી કરવાનું કહી રહ્યા છે. ત્યારે મિત્રો, રેશન કાર્ડ ઈ કેવાયસીની નવી તારીખ જે જાહેર કરવામાં આવી છે, ત્યારે મિત્રો આ રેશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે સરકાર દ્વારા જે 30 સપ્ટેમ્બર 2024ની તારીખ જાહેર કરવામાં આવી હતી, અને ત્યાં સુધીમાં દરેકને ઈ કેવાયસી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે, કેમ કે જે 30 સપ્ટેમ્બર સુધી ઘણા લોકોના હજી પણ બાકી રહી ગયા છે, એટલા માટે સરકાર દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જેના કારણે જે કોઈ પણનું ઈ કેવાયસી બાકી હોય તે આ તારીખ સુધીમાં કરાવી શકે છે. ત્યારે સરકાર દ્વારા નવી તારીખ એટલે કે 31/12/2024 એટલે કે 31 ડિસેમ્બર 2024 જે જાહેર કરવામાં આવેલી આ તારીખ છે, એટલે કે 3 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણને હવે ઈ કેવાયસી કરવાના બાકી હોય તો તે તમામ મિત્રો આ સમય દરમિયાન તેમનું ઈ કેવાયસી કરાવી શકે છે. અને મિત્રો, તે ઈ કેવાયસી કઈ રીતે કરવું તે પણ મિત્રો હું તમને સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં બતાવીશ. એટલા માટે મિત્રો વિડીયોમાં હજી પણ બન્યા રહેજો. એટલે મિત્રો, હવે આધાર કાર્ડની રેશન કાર્ડ સાથે લિંક કરો એ જરૂરી છે, અને જે કોઈ વ્યક્તિ જે લિંક કરવામાં આવશે નહીં તો તેમને પણ ત્યાં અનાજ જે મળે છે તેમનો લાભ તેમને મળશે નહીં, અને તે વ્યક્તિને મળશે નહીં. તો મિત્રો, કોઈ પણને ઈ કેવાયસી બાકી હોય તેવા મિત્રોને નજીકના જે સીઆઈસી સેન્ટર અથવા મામલતદાર કચેરી ન થતું હોય તો તે પણ ત્યાં જઈ શકે છે. અને મિત્રો, તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી, તો પણ તમે આ મોબાઈલ દ્વારા પણ ઈ કેવાયસી કરી શકો છો, અને જે કોઈ મિત્રો ઓનલાઈન કરવા માંગતા હોય તે પણ મોબાઈલ દ્વારા પણ કરી શકે છે. મિત્રો, તમે જાતે જ ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકો છો. મિત્રો, તેમની પણ સંપૂર્ણ પ્રોસેસ હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, રેશન કાર્ડમાં ઈ કેવાયસી એ ફરજિયાત બની ગયું છે, એટલા માટે રેશન કાર્ડની અંદર જે ઈ કેવાયસી છે તે બે રીતે કરી શકાય છે, જેની અંદર તમે એક મામલતદાર કચેરીએ જઈને પણ કરી શકો છો, અને એક બીજું જે તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી મોબાઈલમાં ઘરે બેઠા પણ કરી શકો છો. તો મિત્રો, અત્યારે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે મોબાઈલમાં આપણે ઘરે બેઠા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે તેમને હું તમને મોબાઈલ દ્વારા જ કેવાયસી કઈ રીતે કરવું તે તમને જણાવું છું. તો મિત્રો, રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો છે તેમના ઈ કેવાયસી કરવાનું ફરજિયાત છે. તો મિત્રો, મોબાઈલ દ્વારા ઈ કેવાયસી કઈ રીતે કરવું તેમની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં આપણે વિગતવાર માહિતી દ્વારા તમને બતાવું છું. તો મિત્રો, રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપણે તેની અંદર શું શું જોઈશે તેની વાત કરીએ. તો મિત્રો, આપણે મોબાઈલની અંદર ઈ કેવાયસી કરવાના છીએ, તેના માટે તમારે સૌ પ્રથમ તો મોબાઈલ હોવો જરૂરી છે, અને તે પણ એન્ડ્રોઈડ મોબાઈલ અથવા સ્માર્ટ મોબાઈલ હોવો જોઈએ. તો મિત્રો, સ્માર્ટફોનની અંદર તમારે ઇન્ટરનેટ પણ હોવું ફરજિયાત છે. ત્યારે મિત્રો, ઇન્ટરનેટ હોય તો તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન પણ કરેલો ફરજિયાત હોવો જોઈએ,
અને મિત્રો રેશન કાર્ડમાં ઈકેવાયસીમાં મોબાઈલ દ્વારા કરવા માટે તમારે ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તો મિત્રો રેશન કાર્ડની કેવાયસી જે મોબાઈલ દ્વારા કરવા માટે સૌપ્રથમ તમારે મોબાઈલની અંદર માય રેશન એપ ડાઉનલોડ કરી લેવાની, જે ગુજરાતની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જે એપ્લિકેશનનો મોબાઈલ નંબર અંદર તમારે ડાઉનલોડ કર્યા બાદ જે તમારા મોબાઈલ નંબર નાખી અને તેમાં જે ઓટીપી દ્વારા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ચાલો હું તમને તે પ્રોસેસ બતાવી દઉં. તો મિત્રો સૌ પ્રથમ માય રેશન એપ મેં ડાઉનલોડ કરી લીધેલી છે. હવે માય રેશન એપ ખોલવાની છે અને માય રેશન એપ ખોલો એટલે જો મિત્રો તમારે કંઈક આવું પ્રોસેસ આવશે અને માય રેશન એપ તમારે ખુલી જશે. જો મિત્રો તમે સૌ પ્રથમ નવા પહેલી વાર તમે આ એપ્લિકેશન ખોલી રહ્યા હોય, તમારો મોબાઈલ નંબર સુધી રજીસ્ટ્રેશન ના કર્યો હોય તો નવા વપરાશકર્તા છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અને જો અહીંયા તમારે નામ ને મોબાઈલ નંબર નાખી દેવાનો, મોબાઈલ નંબર ચકાસો તેના પર તમારે ક્લિક કરી અને તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. જો આ રજીસ્ટ્રેશન થઈ જાય એટલે મેં તો મિત્રો પહેલેથી રજીસ્ટ્રેશન કરી લીધેલું છે, એટલે જો અહીં પહેલેથી નોંધાયેલો છો તેમાં તમારે લોગિન કરવાનું છે. તો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ તમારે ઓટીપી મોકલો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો હું હવે મોબાઈલ નંબર નાખી દઉં અને પછી ઓટીપી નાખી દઉં. મોબાઈલ નંબર નાખી દીધો ત્યારબાદ તમારે ઓટીપી મોકલો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી કંઈક આવું પ્રોસેસ આવશે. જો મિત્રો ઓટીપી આવી ગયો છે, હું ઓટીપી દાખલ કરી દઉં. ઓટીપી આપણે નાખી દેવાનો છે. હવે ઓટીપી સકાશો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સક્સેસ મિત્રો આ રીતનું સક્સેસ કંઈક બોલશે અને આ રીતનું કંઈક પેજ ખુલી જશે. અને મિત્રો આવું પેજ ખુલી જાય એટલે મિત્રો અહીંયા તમારે રેશન કાર્ડની તમામ લગતી માહિતી, જે પણ તમારે રેશન કાર્ડને લગતી માહિતી જોઈતી હોય તે બધી જ માહિતી અહીં મળી જશે. મિત્રો તમે જોઈ શકો છો કે રેશન કાર્ડની વિગતો, આધાર અને મોબાઈલની સ્થિતિ, વ્યાજબી ભાવની દુકાનો, જે મળવાપાત્ર જથ્થો તમારે શું છે. મિત્રો આ એપ્લિકેશનની અંદર તમને સંપૂર્ણ પ્રોસેસ તમને બતાવવામાં આવે છે. અને રેશન કાર્ડમાં તમારે મિત્રો અહીંયા પ્રોફાઇલ પણ તમે અહીં જોઈ શકો છો. મિત્રો મેં તો પહેલેથી લોગિન કરી લીધેલું છે એટલે મારો રેશન કાર્ડ નંબર બધું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે આમાં, એટલે પ્રોફાઇલ ડાયરેક્ટ આવી જાય છે. અને મિત્રો હોમ પેજ પર ડાયરેક્ટ વહી જવાનું છે. અને તમારે મિત્રો જો હજી કેવાયસી કરવાનું છે તો સૌ પ્રથમ તમારે અહીંયા આધાર ઈ કેવાયસી છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જોઈ શકો છો કે અહીંયા બધા જ એપ્લિકેશન છે અલગ અલગ અલગ, તેમાં તમારે આધાર ઈ કેવાયસી છે જે ફરિયાદ નિવારણની ઉપરનું છે. આધાર ઈ કેવાયસી તેના પર તમારે ક્લિક કરવાનું છે, આધાર ઈ કેવાયસી ઉપર. અને મિત્રો જો હજુ સુધી તમે આધાર ઈ કેવાયસી આ પહેલી વાર ખોલી રહ્યા હોય તો તમારે ડાઉનલોડ આધાર ફેસ આરડી નામની જે એપ્લિકેશન છે તે તમારે સૌ પ્રથમ ડાઉનલોડ કરવાની છે. મિત્રો ત્યાં પણ લખેલું છે કે આધાર ઈ કેવાયસી કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરો અને એપ ડાઉનલોડ કરવા માટે કૃપા કરીને નીચેની લિંક પર ક્લિક કરો. તો મિત્રો આ જે લિંક પર તમારે ક્લિક કરવાનું છે અને આ જે એપ્લિકેશન આવે તે તમારે ડાઉનલોડ કરવાની છે. મિત્રો જો મેં અહીં ક્લિક કર્યું છે એટલે જો મેં પહેલેથી ડાઉનલોડ કરી લીધેલી છે એટલે મારે અહીં અનલિસ્ટેડનો ઓપન આવશે. અને મિત્રો તમે ડાઉનલોડ ના કરી હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. મિત્રો મેં પહેલેથી ઇન્સ્ટોલ કરી લીધેલી છે એટલા માટે મિત્રો જો મેં ડાઉનલોડ કરી લીધી છે. પછી મિત્રો આ તમામ તમારે સૂચનાઓ વાંચી લેવાની છે અને તમારે જે આમાં કઈ રીતે કરવાનું છે તે પણ બધું તમારે લખેલું જ છે કે તમારે કઈ કઈ રીતે પ્રોસેસ કરવાની છે. તો મિત્રો અહીંયા મેં ઉપરની સૂચનાઓ વાંચી લીધી ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને આગળની કાર્ડની વિગતો મેળવો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો મારે તો પહેલેથી રેશન કાર્ડ નંબર દાખલ કરી દીધેલો છે એટલે મારે ડાયરેક્ટ રેશન કાર્ડ નંબર આવી ગયો છે. પરંતુ મિત્રો જો તમે પહેલી વાર કરી રહ્યા હોય તો તમારે પણ તે રેશન કાર્ડમાં જે છે તેમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એમાં તમારે રેશન કાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને મિત્રો મેં પહેલેથી રજીસ્ટ્રેશન કરી નાખેલો છે એટલે મારે ડાયરેક્ટ આવી ગયેલો છે. હવે તમારા આજે બાજુમાં કોડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો જો અહીં કાર્ડના સભ્યોની વિગત મેળવો સ્ટેપ 1 છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો એટલે આગળની પ્રોસેસ ખુલશે. અહીં મિત્રો જો તમામ સભ્યોના નામ આવી ગયા છે, તમારે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યના નામ છે તે તમામ આવી જશે. અને મિત્રો જેના પણ રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ ગયેલું છે તેના સામે યસ લખેલું હશે અને જેના નથી થયું તેનામાં યસ નો લખેલું હશે. મિત્રો અહીંયા જો જેનું નથી થયું તેનું બાકી હોય તેના નામ નીચે આવી જશે. અને મિત્રો આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ 2 તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો ત્યારબાદ આવું કઈ પ્રોસેસ ખુલશે અને હું સંમતિ સ્વીકારું છું તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને ઓટીપી જે જનરેટ થશે, જે તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેમાં તમારે ઓટીપી મોકલવામાં આવશે. અને ત્યારબાદ જે તમારો મોબાઈલ નંબર હશે તેમાં ઓટીપી આવશે અને તે તમારે નાખવાનો દાખલ કરવાનો રહેશે.
જે તમે ઓટીપી દાખલ કરી દેશો ત્યારબાદ તમારે તે બધી ડિટેલ ખુલી જશે અને તેનું તમારે કન્ફર્મ કરીને ઈ કેવાયસી સંપૂર્ણ પ્રોસેસ કરી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે દરેક સભ્યના ઈ કેવાયસી જેમના બાકી હોય તેમના દરેકના કરી શકો છો. અને મિત્રો આ ઈ કેવાયસીમાં તમારે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું તમને તેમનું સોલ્યુશન જરૂરથી જણાવીશ. તો બસ મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અને મિત્રો આ રેશન કાર્ડમાં ઈ કેવાયસી હવે તમારે થઈ ગયું છે કે નહીં તે પણ તમારે તેનું સ્ટેટસ ચેક કરવું હોય તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો તેમનો પણ હું વિડીયો તમને અલગથી બનાવી દઈશ. તો બસ મિત્રો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.